હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ કેમ છો તમે બધા મજામાં ને તો ચાલો આજે આપણે કમ્પ્યુટરની દુનિયામાં પ્રકરણ આઠ કમ્પ્યુટર શું કરી શકે ભણીશું તો ચાલો જોઈએ કમ્પ્યુટર શું શું કરી શકે છે તો પ્રકરણ આઠ કમ્પ્યુટર શું કરી શકે તો ચાલો આપણે જોઈએ કે કમ્પ્યુટર શું કરી શકે બાળકો તમને થશે કે કમ્પ્યુટર તો એક ઇલેક્ટ્રોનિક એટલે કે વીજળીથી ચાલતું યંત્ર મશીન છે તો શું કરી શકે તમને એવું લાગતું હશે કે કમ્પ્યુટર તો એક ઇલેક્ટ્રોનિક એટલે કે જેમ વીજળીથી ચાલે છે એવું મશીન છે તો કમ્પ્યુટર બીજું વળી શું કરી શકવાનું હા સાચું પણ કમ્પ્યુટર ઘણું જ ઉપયોગી છે તમને ખબર છે કમ્પ્યુટર એ ખૂબ ઉપયોગી છે કમ્પ્યુટરના ઉપયોગો વિશે વાંચો લખો અને યાદ રાખો તો આપણે અહીંયા વાંચવાના છે અને તમારે નીચે લખીને યાદ રાખવાના છે કમ્પ્યુટર બાળકોને ભણાવી શકે છે કમ્પ્યુટર છે એ બાળકોને ભણાવી શકે છે તમે કમ્પ્યુટરમાં ભણી શકો છો કમ્પ્યુટર તમારી સાથે ગેમ રમી શકે છે તમે કમ્પ્યુટરમાં ગેમ પણ રમી શકો છો કમ્પ્યુટરમાં સરસ મજાના ચિત્રો દોરી શકાય આપણે કમ્પ્યુટરમાં ચિત્રો દોરી શકીએ કમ્પ્યુટરમાં લખી શકાય આપણે કમ્પ્યુટરમાં લખી પણ શકીએ કમ્પ્યુટરથી ગીત સંગીત સાંભળી શકાય પછી આપણે કમ્પ્યુટરમાં ગીત સંગીત પણ સાંભળી શકીએ છીએ કમ્પ્યુટરમાં ખૂબ ઝડપથી દાખલા પણ ગણી શકાય છે કમ્પ્યુટરમાં આપણે ખૂબ ઝડપથી દાખલા ગણી શકીએ છીએ કમ્પ્યુટર વડે દૂર વસતા સગા સંબંધીવા સાથે વાતચીત કરી શકાય છે કમ્પ્યુટર છે એના વડે આપણે આપણા દૂર વસતા જે સગા સંબંધીઓ છે એમની સાથે વાતચીત કરી શકીએ છીએ આપણાથી દૂર વસતા સગા સંબંધીને ઈમેલ વડે ઝડપી લેખિત સંદેશો મોકલી શકીએ છીએ આપણે ઈમેલ વડે ઝડપથી એક લેખિત સંદેશો મોકલી શકીએ છીએ દુકાનદાર કમ્પ્યુટરમાં વસ્તુના બિલ બનાવી શકે છે ડૉક્ટર કમ્પ્યુટર વડે દર્દીની તપાસ કરી શકે છે ઓફિસમાં પપ્પા ઓફિસના ચોપડા લખી શકે છે બરાબર તો કમ્પ્યુટરને આ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ ઓકે બાય